દૂધના રજકણો છે, ક્ષારકણો છે, સૂક્ષ્મ જીવજંતુઓ છે, આ બધું વાતાવરણની અંદર આવેલું છે અને વાતાવરણ આ બધા પદાર્થોનો બનેલો છે. તો વાતાવરણમાં ઘણા બધા એવા પદાર્થો હોય છે જે પોતાના જે છે ભૂમિકા ભજવે છે અને એનું નિયમિત પ્રમાણમાં કે નિયમિત ટકામાં એની હાજરી હોય છે. તો આપણે વાતાવરણમાં આશરે 78% જેટલું જે છે નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં 78% હોય, 21% જેટલું ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ આવેલા હોય છે. તો વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાનું છે કે વાતાવરણની અંદર 78% જેટલું નાઇટ્રોજન હોય, 21% ઓક્સિજન અને 1% અન્ય વાયુઓનું પ્રમાણ આવેલું છે. પૃથ્વીની સપાટી પર જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ મોટે ભાગે જે વાયુઓ જે છે એનું પ્રમાણ વધતું જાય, પણ કાર્બન ડાયોક્સાઇડ એક વાયુ જે છે એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી તે જે છે એના નીચલા જે થર છે એમાં એનું પ્રમાણ વધારે હોય અને કાર્બન ડાયોક્સાઇડ જેમ પૃથ્વીની સપાટીમાં ઉપર જાય તેમ તેનું પ્રમાણ ઘટતું જાય છે. તો આપણે આ કાર્બન ડાયોક્સાઇડ વિશે જોયું, એ જ રીતે વાતાવરણમાં ઘણા બધા એવા પદાર્થો જે છે તત્વો છે એનું પ્રમાણ છે. તો આપણે હવે ઓઝોન વાયુ વિશે જોઈએ કે ઓઝોન વાયુ શું છે. તો ઓઝોન વાયુ જે છે હવામાં એનું પ્રમાણ જે છે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ વાયુ સૂર્યના પારજામી કિરણોનું શોષણ કરે છે, તે જે આપણે અલ્ટ્રાવાયોલેટ પણ તેને તરીકે પણ તેને ઓળખીએ છીએ કે સૂર્યના પારજામની જે કિરણો જે છે એનું જે ઓઝોન વાયુ છે શોષણ કરે છે. કે આ પૃથ્વીમાં જે સૂર્ય છે એક પ્રચંડ ગરમી ઉત્પન્ન કરે તો એ ગરમીના કારણે શું થાય કે જે છે સતત આપણે ગરમી પડે તો આપણે નુકસાનકારક છે. તો આ ઓઝોન વાયુ જે છે એ સૂર્યના તાપની ગરમીને બેલેન્સ કરે છે. અને મુખ્યત્વે આ ઓઝોન વાયુ ક્યાં જોવા મળે તો કે વહેલી સવારે જે છે ખુલ્લા મેદાનો હોય, સમુદ્ર કિનારે હોય ત્યાં જે છે આ ઓઝોન વાયુનું પ્રમાણ વધારે જોવા મળે છે. એ જ ઉપરાંત ઓક્સિજન છે, નાઇટ્રોજન છે એના કારણે જે છે જીવન સૃષ્ટિ જે છે જીવિત છે. કે આપણી નાઇટ્રોજન ને ઓક્સિજન વાયુ હોય તો આપણે જે જીવ સૃષ્ટિ છે અશક્ય છે. અને ઓક્સિજન જે છે એ જલદપણાને નાઇટ્રોજનને મંદ કરે છે. ઓક્સિજન જે છે નાઇટ્રોજનનું જલદપણું છે એને ઓછું કરે છે. તો વાતાવરણની અંદર આપણે મુખ્ય પ્રવાહી ઘટક તરીકે શું હોય તો કે પાણી હોય. પાણી જે છે એ મુખ્ય પ્રવાહી ઘટક છે વાતાવરણમાંનું. જે ગરમીની બાષ્પ બની પાણી જે છે વરાળ સ્વરૂપે હવામાં પડે છે. કે ગરમીની બાષ્પ કેવી રીતે બને તો કે સમુદ્ર કિનારે છે નદીઓ જે છે સૂર્યપ્રકાશ એની ઉપર પડતા જે પાણી જે છે બાષ્પ બની જાય, વરાળ સ્વરૂપે જે છે વાતાવરણમાં ભળે છે. અને એ જ્યારે વાતાવરણમાં ભળે છે ત્યારે જે છે એને આપણે ભેજ ઠરવાની ક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. અને ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન પણ કહેવામાં આવે છે. કેવી રીતે તો કે પાણી જે છે બાષ્પ બનીને ઉપર જાય અને જ્યારે આકાશમાં ઉપર જાય છે ત્યારે જે છે ઉપર જતા એનું તાપમાન જે છે નીચું જાય એટલે કે પાણી જે વરાળ જે છે એ સાવ ફરી જાય અને ફરી જાય એટલે જે છે એનું જે છે ઘનીભવન થાય. અને ઘનીભવન થાય ભેજ જે છે એ ફરી જાય એના કારણે શું થાય તો કે વરસાદ છે, ઝાકળ છે, કરા છે આ બધું જે છે ઘનીભવનના જે છે પ્રકારો છે એટલે કે એના સ્વરૂપો છે. દરેક પ્રદેશો જે છે અલગ અલગ ખોરાક હોય, દરેક પ્રદેશના રહેઠાણ રૂપરંગ આર્થિક પ્રવૃત્તિઓ જે છે બધું અલગ અલગ હોય અને એની બધી અલગ અલગ ભિન્નતાને કારણે વાતાવરણ પર એની અસર જોવા મળે છે. અને વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે કે વાતાવરણની અંદર વિવિધ રજકણો પણ આવેલા છે. અને પૃથ્વી જે છે સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. આ વાતાવરણના કારણે શું થાય છે કે આપણે પૃથ્વી ઉપર જોઈએ છે કે એકાએક જે છે સૂર્યોદય થાય ત્યારે એકાએક અંજવાળું આવતું નથી અને જ્યારે સૂર્ય અસ્ત થાય એટલે કે સૂર્ય જે છે આથમે ત્યારે જે છે એકાએક અંધારું નથી થઈ જતું. તો શું કામ આવું થાય છે તો કે જે સૂર્યમાં જે સૂર્યમાંથી આવતા જે પ્રકાશ જે છે એમાં વાતાવરણમાં ઘણા બધા વાયુઓ રહેલા છે, બધા વાયુઓ એનું શોષણ કરી અને પોતાનો ભાગ ભજવે છે એટલે એના કારણે શું થાય છે કે પૃથ્વીના કિરણો જે છે પરાવર્તન પામી અને પાછા જાય છે. એના કારણે જે છે સૂર્યપ્રકાશ જે છે બધી દિશામાં ફેલાય છે. અને વાતાવરણમાં જે કંઈ પણ જે છે વાયુઓ આવેલા છે એના કારણે જ આપણે આ બધા જે છે માધ્યમો રૂપે જ આપણે બધું જે છે આકાશમાંથી જે કંઈ પણ તરંગો જે છે એના કારણે આપણે સાંભળી શકીએ છીએ. જેમ કે રેડિયો છે, દૂરદર્શન છે, આ બધું જે છે વાતાવરણના કારણે શક્ય બન્યું. જો વાતાવરણ ન હોત તો આ રેડિયો દૂરદર્શનના પ્રસારણો શક્ય બન્યા નહીં. તો વિદ્યાર્થીઓ ચલો એના પછીનો આપણે નેક્સ્ટ પોઈન્ટ છે જીવાવરણ. તો એ જોઈએ કે જીવાવરણ શું છે કે પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવ સૃષ્ટિ છે એ આપણે જીવાવરણ
જીવાવરણ શક્ય બન્યો છે. તો જીવાવરણને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે કે અજૈવિક અને જૈવિક. આપણે આગલા ધોરણમાં પણ અગાઉ પણ ભણી ગયા કે અજૈવિક પદાર્થ કેને કહેવાય કે જેનામાં જીવ ન હોય એવા પદાર્થો જે છે એ અજૈવિક પદાર્થો કહેવાય. દાખલા તરીકે ખડકો છે, નદીઓ છે, પહાડો છે, એ બધા અજૈવિક પદાર્થોમાં આવે. અને જૈવિક પદાર્થ કેને કહેવાય કે જેનામાં જીવ છે, જેમ કે મનુષ્ય છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એ બધા જે છે જૈવિક પદાર્થમાં એનો સમાવેશ થાય છે. એના પછીનો આપણે નેક્સ્ટ પોઈન્ટ જે કે માનવ પ્રવૃત્તિઓની આવરણ ઉપર અસર. કે માનવ જે છે એ પોતે જે છે પૃથ્વી ઉપર રહીને વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તો ચારે આવરણ ઉપર જે છે વાતાવરણ એટલે કે બધાય આવરણની જુદી જુદી અસરો જોવા મળે છે. કે માનવી જે છે જાણે અજાણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. કઈ રીતે? તો એના કારણે જે છે પૃથ્વીની સંતુલા પણ જોખમાઈ જાય છે. કે માનવી જે છે મનુષ્ય એવું કયું કામ કરે છે કે જેના કારણે જે છે જીવસૃષ્ટિને અસર કરે છે. દાખલા તરીકે જે છે મનુષ્ય ખોદકામ કરે છે, ખનિજ તેલ જે છે એ શોધે છે, જે ભૂમિગત પરીક્ષણ કરે છે કે ભૂમ જે છે એ ફેંકી અને કોઈ જગ્યાએ પરીક્ષણ કરે તો એના કારણે શું થાય, જમીન જે છે સાવ બિન ઉપજાઉ અને ખરાબ થઈ જાય, તો એના કારણે પણ નુકસાન થાય છે. અને ખનિજ તેલ શોધવા માટે ઊંડા ઊંડા કુવાઓ ખોદે છે, એના કારણે પણ જે છે જમીનને નુકસાન થાય છે. અને ઘણી બધી પ્રવૃત્તિઓ જે છે મૃદાવરણ પર અસર કરે છે. અને આપણે શહેરો અને ગામડાઓમાં જોયું કે એનો જે નકામો કચરો જે છે એ બધું ક્યાં ફેલાય તો કે નદીઓમાં જે છે એનું જે કચરો છે એ ફેલવાય છે. એના કારણે જે છે જળ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. અને ગરમીના કારણે જે છે પ્રદેશોમાં જે ધ્રુવ પ્રદેશોમાં બરફ છે એ પીગળી જાય છે અને